આટલું ગાયની ચૂપ થઈ ગયો હાવ મૂંગો એટલે મેઘદૂક પછી મન કે પછી નયન ખોયલા તેનો બાપ આમે ઊભો તો પછી લાકડી લાકડી અમને ધોયા હે ધોવે ઓ હા એક ભાઈ એના દીકરાને કે કે બેટા કોઈ ગમતી હોય તો કેજે હો ઓ તો કે સાચે પપ્પા તો કે હા કે હારો હર એના ટાંટિયા ભાંગી નાખું અને ઘણા ટાટિયા ભાંગા હતા ભાઈ હે હા અને તમે સંજયભાઈ જોજો હમણાં એક્ઝામમાં પરીક્ષાનો સમય આવે ને એટલે અમુક છોકરીઓ તો એટલી બધી તૈયાર થઈને પરીક્ષા દેવા જઈને આપણે ન કરીએ હગી કે આ પાસ થવા હાટું છે કે બીજાને નાપાસ કરવા હાટું દેખાડાનો જમાનો છે તમે જોજો અત્યારે આપણે ઓલા નવા નવા ફ્લેટ કે નવી નવી સોસાયટી બને ને એટલે એના સૌથી પહેલાં બ્રોસર આવે હવે તમે ધ્યાનથી માર્ક કરજો આ બ્રોસર રહ્યા ને બ્રોસરમાં તમે જોવો ને તો બારના ભાગમાં ત્યાં સરસ મજાના નારિયેલીના ઝાડ દોરેલા હોય પછી મોડન માણસો વીઆઈપી માણસો સારા સારા કપડાં પહેરેલા ઉભા હોય સારી સારી ગાડીઓ પાર્ક કરેલી હોય આવું બ્રોસરમાં હોય સોસાયટી બની જાય પછી રૂબરૂ જ્યારે જોવા જાવ ને તો રોટલી હાટું કૂતરા બથો બથાવતા હોય હેઠવાળ હાટું ખૂટિયારિયાની હામહામાં સિંગડા ભરાવીને બાંધતા હોય એટલે આ દેખાડાનો જમાનો હોય એક વાયર્યા ને એને એનું મકાન વેચવાનું માંડી વાયરું મેં કીધું એલા તમારે મકાન તમારું વેચવાનું હતું ને કાં માંડી વાયર્યું અરે મને કે એક દલાલને મકાન વેચવા માટે દીધું તો એ દલાલે મકાન વેચવાની છાપામાં જાહેરાત આપીને તો અમે અમારા મકાનની જાહેરાત વાંચીને તો અમારા મકાનનું જે વર્ણન કર્યું હતું ને પછી અમને એમ થયું કે અમારું મકાન તો બહુ સારું છે વેચવાનો વિચાર માંડી વાયરો અને એમાં અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો ફેસબુકનો જમાનો જો સારી વસ્તુ એમાં આવે છે અને ખરાબ વસ્તુ આવે છે આપણે શું ગ્રહણ કરી એનો બહુ મહત્ત્વનો આધાર હોય છે હમણાં હું ફેસબુક જોતો હતો ને એમાં તમને ખ્યાલ હોય તો અમુક પેજ કોક હલાવતું હોય છે રામ જાણે એવા એવા એમાં સમાચારો છાંપા હોય અને આપણા કાયદેસરના નેટનો મિસયુઝ લોકો કર્યો આપણી એમબીના ડેટા વયા જતા હોય એમાં ફેસબુક હમણાં હું જોતો હતો સંજયભાઈ તો આ મોબાઈલ કર્યું ને તો એમાં ફોટો હતો કરીના કપૂરનો અને એટલું જ લખેલું હતું કે કરીના કપૂર પોતાનો બેબી બમ્પ લોકો સુધી ન આવે લોકો ન જોઈ જાય એટલા માટે કરીના કપૂરે શું કર્યું આપણને રસ જાગી કે એનો બેબી બમ્પ ન દેખાય તેના માટે કરીના કપૂરે શું કર્યું છે એટલે આપણે અંદર આમ આંગળી માડીને એટલે આમ ઉપર લખેલું હોય કે તમને બધાને ખ્યાલ છે કે કરીના કપૂરના સૈફ અલી ખાન હારે લગ્ન થયા સૈફ અલી ખાનના કરીના કપૂર હારે લગન થયા ને એની પેલા સૈફ અલી ખાનના અમૃતા સિંહ સાથે લગ્ન થયા હતા એનાથી એને બે બાળકો ઇબ્રાહીમ અને સારા અલી ખાન સારા અલી ખાન ફિલ્મમાં બહુ હાલે છે શું કામ પેટ્રોલનો ભાવ અને એનું વજન બે વધી જાય છે હવે પેટ્રોલનો ભાવ એના હાથની વાત નથી પણ એનું વજન ઘટાડવું એના હાથની વાત છે એટલે સારા અલી ખાન બહુ હાલે છે અમૃતા સિંહ સાથે સેફ અલી ખાને છૂટાછેડા લઈ અને કરીના કપૂર સાથે લગ્ન કર્યા હવે કરીના કપૂરના સેફ અલી ખાન લગ્ન થયા ને એની પેલા શાહિદ કપૂર રે એનું લફડું હતું પછી શાહિદ કપૂરને સાઈડ કરી અને કરીના કપૂર સૈફ અલી ખાન હાઈરે પૈણી ગઈ એની હાઈરે પૈણી ગયા એટલે એના પેલા દીકરાનો જન્મ થયો એનું નામ રાખ્યું તેમુર તેમુર નામ રાખ્યું તેમુર થોડોક મોટો થયો ત્યારે વિશ્વમાં મોટું લોકડાઉન આવ્યું અને તમને બધાને ખબર છે કે લોકડાઉનમાં આપણે બધા કેવા હેરાન થયા હતા ઘરની બહાર નહોતા નીકળી હૈગા હો જેમ આપણે ઘરની બહાર નહોતા નીકળી હૈગા એમ સૈફ અલી ખાન અને કરીના કપૂરે ઘરની બહાર નહોતા નીકળ્યા અને એની સાબિતી એ છે કે કરીના કપૂરનું પ્રેગ્નેન્ટ હોવું અને એ પ્રેગ્નેન્ટ થઈ એટલે કરીના કપૂર પોતાનો બેબી બમ્પ લોકો ન જોઈ જાય એટલા માટે કરીના કપૂરે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું સાહેબ આટલી જ વાત હતી પણ એ મારા બેટા એવું લાંબુ લાંબુ કરે ને આપણા મગજના તાર હલબલી જાય ભાઈ પછી આવું જોવું જો આપણે જેવું જોઈએ ને પછી સજેશનમાં આપણને એવું જ આવે ફેસબુકમાં તમે જે જોવો ને પછી સજેશનમાં એવું જ આવે તો એ એમાંથી બહાર નીકળો ને તો બીજું સજેશન આવ્યું મને ખાલી એટલું જ લખ્યું હતું ઋષિ કપૂરનો ફોટો હતો નીતુસિંહનો ફોટો હતો અને લખ્યું હતું ઋષિ કપૂરના મૃત્યુ બાદ પોતાની એકલતા દૂર કરવા નીતુસિંહે નવો ફ્રેન્ડ બનાવ્યો હવે આપણને એમ થાય કે આ ઉંમરમાં કોને ફ્રેન્ડ બનાવ્યો હોય છે એટલે એમાં આપણે આમ અંદર ક્લિક કરીને ઉપરથી લાંબુ લાંબુ આપણે વાંચવું પડે લાઈનમાં હોય કપૂર પરિવારનો ચોકલેટી હીરો એટલે ઋષિ કપૂર ઋષિ કપૂરે પોતાના હીરો હતી ધર્મેન્દ્રનો દીકરા બોબી દેવલને આ બોબીઆઈ કાંઈ લેવા દેવા નથી અને ઋષિ કપૂર બોલીવુડમાં એવો હાઈલો હતો કે એને સ્વેટરની ફેશન બોલીવુડમાંથી કાઢી આવી હતી અને ઋષિ કપૂરના પંખા એટલે કે એના ફેન ઉનાળામાં એ સ્વેટર પહેરી અને કેરીનો રસ લેવા લાઈનમાં ઊભા રહેતા પછી કપૂરના નીતુ લગ્ન થઈ ગયા એટલે એને બે સંતાનોનો જન્મ થયો એક રિધિમા કપૂર અને બીજો રણવીર કપૂર રણવીર કપૂરના હાલમાં જ લગ્ન થયા છે આલિયા ભટ્ટ સાથે આપણે વર્ષોથી સાંભળતા આવી છે કે આલિયા માલિયા ઈ આલિયા સાથે આ આલિયા ભટ્ટને કાંઈ લેવા દેવા નથી કોરોના કાળ દરમિયાન ઋષિ કપૂર મરી ગયો રણવીર કપૂરના આલિયા ભટ્ટ લગ્ન થઈ ગયા એટલે સિંહ હાવ એકલી થઈ ગઈ પોતાની એકલતા દૂર કરવા માટે એને એક ડોગીને પોતાનો ફ્રેન્ડ બનાવી લીધો આ કૂતરાને એના ફ્રેન્ડ બનાવે અને આપણી હાલત કૂતરા જેવી કરી નાખે બહુ અઘરું છે સંજયભાઈ અત્યારે બે જણા વાત કરતા હતા કે તું કેસ કે તારો મિત્ર રહ્યો હારામાં હારો સેલ્સમેન હૈ કે સાબિતી હું અરે કે ગજબનો સેલ્સમેન હેવ બસ સ્ટેન્ડની બાજુમાં ઓલી મોટા ખાડા વાળી જમીન રહીને એ જમીન એને એક જણાને વેચી દીધી તો કે એમાં એ હોશિયાર હે એની સાબિત હું અરે સાંભળતો ઘરા એ કે પછી ચોમાસામાં હે ને એ જમીનના મોટો ખાડો તેમાં બહુ જાજુ બધું પાણી ભરાણું એટલે જેને જમીન લીધી હતી ને એ ફરિયાદ કરવા હાટું આની પાસે આવ્યો ને તો અવળાએ મારા બેટાએ હોળી વેચી દીધી હવે વિચાર કરો કેવો સેલ્સમેન રહેશે હા અને એમાં તમને ખ્યાલ હોય કે દિવાળીનો સમય આવે ને એટલે આ બધી કંપનીમાં દુકાનોમાં બધું ધૂમ ધૂમકતરાણે સાફ સફાઈ કરે એટલે નકામો સામાન હોય ને કચરો બધું જવા દે તો એક ભાઈને હે ને શરબતની દુકાન હતી શરબતના શીશા એટલે દિવાળી ઉપર કામ કર્યું એટલે ઘણી બધી કાચની બોટલો ભેગી થયેલી બોટલો રહીને જે એની દુકાન હતી ને એની પાછળની જ શેરીમાં એનું મકાન હતું એટલે એને એમ થયું કે કોઈ મજૂરને બોલાવી આ બધી કાચની બોટલ ઘર ભેતી કરી દો એટલે મોટા કોથળાની અંદર બધી બોટલો ભાઈ રહી અને એક મજૂરને બોલાવી એટલે મજૂરને કીધું કે પાછળની શેરીમાં જ મારું ઘર છે આ બધી કાચની બોટલ રહીને એ મારા ઘરે તારા માથે કોથળો ઉપાડી ત્યાં પહોંચાડી દે ને હું તારી ભેગો આવું હું ઓલો કે પહોંચાડી દઉં મજૂરી હું આપશો તો શેઠ હોશિયાર હતા એ કે આમ જો પૈસા આપીશ ને તો તું બે કલાકમાં વાપરી નાખીશ તને ત્રણ અમૂલ્ય સલાહ આપું જે તને જીવનમાં બહુ કામ લાગશે તો ઓલો થોડોક લાલચમાં આવી ગયો માણા ગમી લાલચમાં આવી જાય તો કે કાંઈ વાંધો નહીં પાછળની શેરીમાં હે પોટલું માથે લઈને મૂક્યો કાંઈક હારી સલાહ આપે તો આપણે કંઈક ધંધો બંધો કરીએ કે જાજા પૈસા કમાઈ હગી માથે પોટલું લઈને શેઠ ને મજૂર હાલતા થયા એટલે શેઠે વાતું વા ચડાયો ને એટલે મજૂર કે પછી સલાહ ત્રણ આપવાની તે હાલો આપો તો કહેજો પેલી સલાહ સાંભળ એ કે કોઈ તને એમ કે ને કે ખાલી પેટ કરતાં ભરેલું પેટ હારું તો વિશ્વાસ કરતો નહીં એટલે ઓલા વિચારો કે આ સલાહ ક્યાં કંઈ કામ લાગી એમ હે કાંઈ વાંધો નહીં કે બીજી બે સલાહ તો બાકી થોડેક આગળ છે કે શેઠ બીજી સલાહ તો આપો હજી બે બાકી છે તો કે સાંભળ કોઈ તને એમ કે ગધેડા ઉપર બેસવા કરતાં હાલીને જવું હારું તો વિશ્વાસ કરતો નહીં અને હરિયા એ વિચાર્યું કે આ સલાહ મને કંઈ કામ લાગે એમ નથી કે કાંઈ વાંધો નહીં હજી એક સલાહ બાકી ને એ કાંઈક હારી છે તેનું શેઠનું ઘર આવવાની તૈયારી થઈ ગઈ ને લે મજૂર કે શેઠ હજી એક સલાહ બાકી આપો તો ખરા અને સાંભળ કોઈ તને એમ કે આ શહેરની અંદર સૌથી મૂર્ખામાં મૂર્ખો મજૂર તું હો તોય તું વિશ્વાસ કરતો નહીં પછી ઓલો ઘર આવી ગયું ને પછી મજૂર હતો ને માથે પોટલું હતું એ ઉપાડીને જોશથી નીચે ઘા કર્યું અને એટલું જ બોલ્યો સેટ એક છેલ્લે મારી સલાઈ તમને આપું છું કે કોઈ તમને એમ કે આ પોટલાની અંદર એ કોઈ કાચની બોટલ ફૂઇતી નથી તો તમે વિશ્વાસ કરતા નહીં એલા હોય ઓ શેરની માથે સવા શેર હોય હા એક ભાઈ રહ્યા ને એને એના બોસને ફોન કર્યો કે બોસ મારી પત્ની એમ કહે છે હું નથી કહેતો મારી પત્ની એમ કહે છે કે તમારા બોસને કહો ને થોડોક પગાર વધારી દે બોસ કે કાંઈ વાંધો નહીં હું શેઠાણીયરે વાત કરીને કહું છું બોસના હાથમાં એ નથી હોતું પગાર વધારાનું રહ્યું ને એક જણો નોકરીએ લાગી ગયો એમાં નોકરીનો પહેલો જ દિવસ હતો ને એમાં અગિયાર કલાક સુધી કોમ્પ્યુટર ઉપર બેઠો રહ્યો એટલે એનો બોસ ખુશ થઈ ગયો કે પહેલા જ દિવસે અગિયાર કલાક સુધી આ માણસ કોમ્પ્યુટર ઉપર કામ કરે છે ખુશ થઈ ગયો બોસ એટલે આટલું બધું કામ કરી નાખ્યું કે કામ ક્યાં જે કઈ થયું હે ભાઈ આ હા હા માણસો જે હેરાન થતા હોય બહુ સાહેબ અત્યારે અઘરી પરિસ્થિતિ હે ઓ હા એક ભાઈ રહ્યા ને એ વોકિંગ કરવા જતા હતા તેની ઘરવારી કે એકલા વોકિંગ કરવા જાવો મને આઈરે લેતા જાઓ ને ભાઈ એની ઘરવારીને કે ડોક્ટરે હે ને મને કેલેરી બાળવાનું કીધું છે લોહી બાળવાનું નથી કીધું તું ભેગી હોય ને તો મારું લોહી ઉખડી ઉઠે આ એક જણાને મેં કીધું એલા તું અચાનક આટલો બધો રૂપિયાવાળો પૈસાવાળો કેવી રીતે થઈ ગયો મને કે એક જણાએ રહે ને પાર્ટનરમાં ધંધો કર્યો હું તારી પાસે તો પૈસા નહોતા ને મને કે એની પાસે પૈસા હતા પણ મારી પાસે અનુભવ હતો અત્યારે મારી પાસે પૈસા હે અને એની પાસે ખાલી અનુભવ રહ્યો હૈ ઘણા આમ મામા બનાવતા હોયો અને એમાં તમને ખબર આપણો દેશ રહ્યો ને સેવાભાવી દેશ છે એમાં શિયાળો આવે ને એટલે સંજયભાઈ ઘણી સંસ્થાઓવાળા રહ્યા ને ધાબડા ઓઢાડતા હોય ઠંડી બહુ પડે એટલે ધાબડા ઓઢાડે પછી ઉનાળામાં ગરમી એવી પડે તો એક જે ધાબડા જે લેતો હતો ને એને ફેસબુક ઉપર લખ્યું કે શિયાળામાં જે લોકો ધાબડા ઓઢાડે છે તો ઉનાળામાં ઠંડો બિયર નહીં પાવું એટલે ન ભાઈ તને છાશ પાતાય છે તો એ ગ્લાસ લઈ લે એક એસી વર્ષના દાદા હતા અને બહુ દારૂ પીતા હતા એટલો બધો દારૂ પીતા હતા ને એટલે પત્રકાર એને કીધું દાદા હા એસી વર્ષ તમારી ઉંમર અને આટલો બધો દારૂ પીવો એ સારું કહેવાય તમે આટલા વર્ષોથી દારૂ પીવો હો તમને કોઈ ટોયકા નહીં દાદા કે બેટા ઘણા લોકો એ ટોયકા હતા એ બધા ગુજરી ગયા અને ઘણા સમય પછી તે મને ટોયકો હે તું ધ્યાન રાખજે ઓલો રિપોર્ટર ત્યાંથી લીટી થઈ ગયો નકમ આપણે એમાં ગુજરી જાય હા એક ભાઈ ખૂબ દારૂ પીને આવ્યા એટલા ધોમ થઈને ગયા ને એની ઘરવાળી જાડી કાળી બાડી એની ઘરવાળી કે જા ને દારૂડિયા હું તો હવારે હાજો થઈ જઈશ તું તો એવી ને એવી રહીશ હા અને એમાં પુરુષોની કઠણાઈ આપણે ભણતા હોય ને ત્યારે ટીચર આપણને મુરગો બનાવે પછી કોલેજમાં આવી એટલે પ્રેમિકા આપણને ઉલ્લું બનાવે લગ્ન થાય એટલે પત્ની આપણને ગધેડો બનાવે અને પૈણેલા પુરુષ રહ્યા ને એને આખી જિંદગી એક્ઝામ જ દેવાની હોય માને એમ કે પત્ની ચડાવે હે પત્નીને એમ કે એની માં ચડાવે હે અને ભાઈ કોઈ દિવસ પાસ ન થાય કેમ કે પુરુષની કઠણાઈ છે આપણે નાના હોય ને એટલે મા બાપ એમ કે તમને કાંઈ ખબર ન પડે લગ્ન થાય એટલે પત્ની એમ કે તમને કંઈ ખબર ન પડે ગઈઠા થાય એટલે છોકરાઓ કે તમને કંઈ ખબર ન પડે તો ભાઈ આને કંઈ ખબર પડશે આને ખબર કંઈ પડશે હમણાં એક જણાને તો મેસેજ આવ્યો મોબાઈલમાં કે તમારા પાનની વિગત મોકલો એટલે ઓલા એમાં રિપ્લે કરો ગુલકંદવાળું પાન વરિયારી નાખજો એલચી નાખજો અને સાંભળો ચુનોર્યો ને એ થોડોક આછો રાખજો પછી હામેથી બેંકમાંથી ફોન આવ્યો કે તમારા પાન આઈટી રિટર્ન માટેનું જે પાન આવે ને એની વિગત માટેનો આ મેસેજ હે બાકીનું પાન તમે જ્યાં ખાતા હોય ને દુકાને ન્યા જઈને તમે ખાઈ લેજો હા પછી અત્યારે આપણે અહીંયા સિટીની અંદર હારી હારી હોસ્પિટલું હોય પણ ગામડાની અંદર પેલા ઓલા વેદ હોતા તો એક ગામમાં એક વેદ બાપા પાહે ગામનો એક માણા આવે રોજ આવીને એમ કે દાદા માથું બહુ દુઃખે છે એટલે એ કાંઈક ફાંકી આપે કે આ ફાકી ખાજે સારું થઈ જાય એટલે પછી ફાંકી આપે ને પછી કે પૈસા ઓલો કે પૈસા નથી મારો બેટો દવા લઈ જાય ને પછી પૈસા ન આપે બીજા દિવસે પાછો આવ્યો એટલે કે દાદા શું છે દાદાએ પૂછ્યું કે તકલીફ કાંઈ ફેર પડ્યો તો કે ના ના હજી માથું એવું ન હોય કે પકડાયેલું જ રહે કે નીંદરે નથી આવતી વરી દાદા વેદ દાદા દાની વળી કંઈક ફાકી ચેન્જ કરીને દવા ચેન્જ કરીને આપે કે આ ખાધ્યા આનાથી સારું થઈ જાય એટલે દાદાને મતું કે આજે તો પૈસા દે તો દવા આપીને પછી કે પૈસા તો કે પૈસા નથી પછી તો વેદરાજ કંટાળી કે હવે મારો બેટો આવે ને તો આનો કાયમી માટેનો ઈલાજ કંઈ કરવો જોઈએ ને કદાચ રોજ મફત આવીને દવા લઈ જાય ત્રીજા દિવસે આવ્યા ને એટલે દાદા એટલું જ કીધું કે તારે કાયમી માટે આનો ઈલાજ કરવો હોય માથાનો દુખાવાનો એ કહેશું તો કામ થઈ જાય તો કે સાંભળ કાયમી માટેનો માથાનો દુખાવો તારો ત્યારે વહી જાય તું હે ને એ ખોનાની તાહણી લે એની અંદર ભગરી ભેંસનું દૂધ નાખ પછી ઉભળક બેહીના ફૂંકી ફૂંકીને પી દે એટલે તારો દુખાવો કાયમી માટે દૂર થઈ જાય બાકી આ દુખાવો જાહે નહીં એમ કે ઓલાને છટકાયો પછી તો દાદાને એમ છે ઈલાજ તો કહી દીધો હવે થોડો આવશે પછી પંદર દિ થયા પછી વેદરાજને જાણવાનું મન થયું કે ઓલો ઈલાજ કરવા માટે આવ્યો નથી પણ કરે હે હું એની હાલત કેવી છે તો એની ઘરે જોવા ગયા ને એટલે ઓલાને કેલા કેમ રહ્યો માથાનો દુખાવો ઓલું ચાર વસ્તુ કીધી કર્યું તો કે નારે નાય કે બે વસ્તુનો મેળ પડ્યો બેનો મેળ નો પડ્યો તો કે કઈ કઈ બે વસ્તુનો મેળ પડ્યો તો કે ઉભળક બેસું ને ફૂંકવું હા બાકી હોનાની તાહરી અને ભગરી ભેંસના દૂધનો મેળ ન પડ્યો એક જગ્યાએ તો રોડ ઉપર એક છોકરીનું એક્સિડન્ટ થયું હજુ છોકરીનું એક્સિડન્ટ થાય ને એટલે આજુબાજુમાં માણસોનું ટોળું પુરુષના એક્સિડન્ટ એક્સિડન્ટ થયું એના કરતા જાજુ થઈ જાય તો એટલા બધા માણસો આવી ગયા ને દાદા આવી ગયા તો દાદા કહી કે ફટાફટ કોઈ લીંબુ શરબત લે આવો દાદાનો હુકમ છૂટો ને એક જણો ફટાફટ લીંબુ શરબત સરબત ને દાદા લીંબુ શરબત પી ગયા એટલે બધા કહેવા માંડ્યા તમે કાં પી ગયા તો કે મારા કીતા હું ભયંકર એક્સિડન્ટ ન જોવાય ઓલા બધાને એમ હતું કે ઓલી છોકરી સાંટું મગાવ્યું હોય છે અને ભાઈ પોતાનું કરી નાખ્યું હો આ બાભા અઘરા હોય છે અને તમે આમ જો ઓબ્ઝર્વેશન કરો ને કલાકારો બધી જગ્યાએ ઓબ્ઝર્વેશનમાંથી હાસ્ય ગોતતા હોય પહેલાં આપણે રૂપિયાનો સિક્કો આવતો એ રૂપિયાનો સિક્કો તમે ધ્યાનથી જોવો ને તો એમાં અનાજ દોરેલું આવતું બરાબર શું કામ કે ત્યારે એક રૂપિયામાં અનાજ આવતું અત્યારના રૂપિયાનો સિક્કો આવે એમાં ધ્યાનથી જોજો એમાં ઠેંગો છે અત્યારે એક રૂપિયામાં કાંઈ ન આવે ભાઈ હા અને માણાએ બુદ્ધિના ગાડિયા કર્યા છે એવા સંજયભાઈ માણસો અઘરા થઈ ગયા હે હમણાં તો યમરાજા એક જણાને ઉપાડવા આવ્યા કાલે તારો સમય પૂરો થઈ ગયો તને લેવા આવ્યો ઓલો કે હું લેવા આવ્યા આ ફોરજી નેટ રોજનું ફ્રી વાપરવા મળે ઓલો કે માથાકૂટ કરવામાં યમરાજા કે આ લિસ્ટ જો આ વર્ષમાં પચાસ હજાર માણસોને લેવાના છે લિસ્ટમાં પેલું નામ તારું હે એમ લિસ્ટ જોયું તો હાચું કે એનું પેલું નામ લખ્યું હતું તો કે હાચું કે લેવા આવ્યા તો કે લિસ્ટમાં તે વાંચ્યું નહીં તો કે કામ કરો એ કે તમે લેવા આવ્યા હો મને લઈ જવાના છો પાંચ મિનિટ આપો તો યમરાજા કે પાંચ મિનિટનું શું કામ હે તો કે તમે મારા મહેમાન થયા છો મારા હાથની ચા બનાવીને તમને ચા પીવડાવું છેલ્લી ચા હું પી લો તો યમરાજાને એમ થયું કે વળનું દીકરું કોઈ પાણીની તાણ ન કરે મને જોઈને મૂઠ્યું વાળે અને આ ચાની તાણ કરે જા પાંચ મિનિટ તને દીધી હવે માણસ જો મોતથી બચવા કેટલું કરે ચા બનાવી ચાની અંદર મૂઠો ઘેનના ટીકડા નાખી દીધા અને યમરાજાને જ્યાં પીવડાવી દીધી યમરાજા ચા પીધી યમરાજાને ઘેન ચડી ગયું યમરાજા હોઈ ગયા યમરાજા હોઈ ગયા ને તોનું લિસ્ટ હતું ને હળવેક નારાનું લઈ લીધું અને પોતાનું જે પેલું નામ હતું નહીં ચેકીને ખૂબ છેલ્લું લખી નાખ્યું કે જે ચાર છ મહિના ટૂંકા થયા ત્રણ ચાર કલાક પછી યમરાજા ભાનમાં આવ્યા ભાનમાં આવીને કે દોસ્ત તારું પીણું એટલે પીણું ઓ આવું તો યમપુરીમાં નથી મળતું મને તારા ઉપર એટલી મોજ આવી છે તારા ઉપર એટલી મોજ આવી છે મેં નક્કી કર્યું હતું ને કે પહેલેથી લઈશ હવે હું છેલ્લેથી લેવાનું ચાલુ કરું એ સાહેબ આપણે જગતને છેતરી શકીએ જગદીશને ન છેતરી શકીએ ઓ હા એ જ્યારે આટીમાં લેવા ધારે ને ત્યારે આટીમાં લીધે પાર થાય હા એક છોકરોના પપ્પાના ખોળામાં બેઠા બેઠા રમતો હતો પંખાનો અવાજ ચાલુ થયો એટલે એને બાપને કીધું કે આ અવાજ શેનો આવે છે એનો બાપ કે પંખામાંથી તો કે અવાજ બંધ કરવો હોય તો એનો બાપ કે જ્યાં કબાટ હેટેથી ઓઇલની સીસી લેતો આવો છોકરો કબાટ હેટેથી ઓઇલની સીસી આવ્યો પંખામાં ઓઈલ પૂર્યું અવાજ બંધ થઈ ગયો જો બાળક અને બંદર એ બે એક સમાન છોકરાને એમ થઈ ગયું કે અવાજ આવે ને ઓઇલ પુરાય વાતને વીસ પચીસ દિવસથી અને આઠ દસ મહેમાન રોકાવા આવ્યા એમાં દૂધ પાક ને ચૂરમાના લાડવાના હારી પેટનો જમણવાર

હું તો માઉડ પકડીને ઘરની બહાર મૂક્યો મતલબ મર ગયા કોઈદી આવતો ને અમે હોય ઈંડા મૂકવા આવ્યા હી એક છોકરો એના પપ્પાને કહેતો તો કે પપ્પા તમારી સરનેમ તો વાઘ છે તોય તમે મારા મમી થી એટલા હું કામ બીવો હો તો કે બેટા એની સરનેમ હે ને વાઘmare છે હું કા કાટી ના ગયો સાહેબ હમણાં નિશાળે છોકરાને કીધું કે એક છોકરા ઊભો કે હલે કવિતા બોલ છોકરો ઊભો થયો ને ચોપડીમાંથી કવિતા વાંચવા મળો સાહેબ કેલા એ મોટે બોલ છોકરો કે વાહ સાહેબ વાહ તમારે એ લેવો ચોપડીમાંથી બોલવું અમારે ફી એ ભરવાની અને પછી મોઢે બોલવાની સાહેબને પરસેવો વળવી દીધો એક જણા પાસે આઈફોન હતો એ આઈફોન એને વેચી નાખ્યો અને પછી એને એક રિવોલ્વર લીધી પછી એ રિવોલ્વરથી એને દસ જણાના આઈફોન લઈ લીધા હવે આને મોંઘવારી નડે હા અને તમે બધા જોજો આપણે બધા ક્યારેક રેલવેમાં મુસાફરી કરતા હોય ને પછી ટ્રેનની રાહ જોતા હોય એક જણો તો હે ને આ પાસે ગયો અન્યા જેમ કે આટલામાં શમશાન ક્યાં હે આજુબાજુમાં ચલો પૂછપરછમાં જે બેઠો હતો ને કે શમશાનનો શું કામ હે તો કે આ ટ્રેનની રાહ જોઈ જોઈને મરી જાય એને બાળવા ક્યાં લઈ જવા અને આપણે જો ટ્રેનની રાહ જોતા હોય ને તમે ટ્રેનની રાહ જોતા હોય પછી પ્લેટફોર્મ પાસે નજીક આવી અને આમ વાંકાળીને જોવો ને તો કઈ ટ્રેન જલ્દી ન આવી જાય એના ટાઈમે જ આવે હા અને આ દિવાળીનું ટાણું આવે ને એટલે આપણે કબાટ ખોલીને એટલે કબાટના બધા કપડાં આપણા હોય ને આપણને જૂના લાગે આપણને ગમે નહીં અને એ જ કપડાં ધૂળેટી નજીક આવે ત્યારે આપણે પાછો કબાટનો દરવાજો ખોલીને એ બધા કપડાં આપણને નવા લાગે દરેકના અનુભવ હેવ હા એક એસી વર્ષના દાદા હતા એસટી બસમાં જતા હતા એસટી બસમાં બેઠા હતા બસ થોડીક હાલતી થઈ સ્ટોપ આવ્યું ત્યાં ઊભી રહી અને પાસાઠક વર્ષના માજી બસમાં ચડ્યા દાદાની બાજુની સીટ ખાલી હતી માજીની આ બેઠા અને એને દાદાને એટલું કીધું કે બાબા તારે ક્યાં જવું છે બાપાનો મગજ ગયો કે બેટા તું બહુ સુંદર છો ને તારા હાટુ છોકરો જોવા જવું છે માજીનું મોઢાનું ચોખ્ઠું બહાર આવી ગયું હા મને એક જણો કહેતો હતો કે ઉપવાસ અને બકવાસ આ બે વચ્ચે તફાવત શું મેં કીધું ઉપવાસ કરવાથી શરીર હળવું થાય અને બકવાસ કરવાથી મન હળવું થાય આ વાસ્તવિકતા છે પણ આવું સરસ મજાનું માધ્યમ છે ત્યારે મને ગમતી વાત કહીને મારે મારી વાણીને વિરામ આપવો છે સાહેબ અત્યારે માણસાઈ મરી ગઈ છે આપણે માણસાઈ જે રહીને માણસનો એક નાનકડો દાખલો કે માણસાઈ કોને કહેવાય એક ગામડું ગામ અને ગામમાં સામે બજારમાં જવા માટે વચ્ચેથી નેર નીકળતી પાણીની એટલે હુડકાવાળો માણસ એ દહ રૂપિયા બધા પાણીથી ઉઘરાવી અને સામે કાંઠે લોકોને પહોંચાડી દેતો એટલે માણસો બજારમાં સરળતાથી જઈ શકતા એમાં સરકાર દ્વારા એવું નક્કી થયું અહીંથી સામે કાંઠે જવા માટે એક પુલ બનાવી દેવામાં આવશે એટલે લોકો પુલ ઉપર જઈને અને સામે કાંઠે જઈ શકશે બજારમાં એટલે એક માણસે હુડકાવાળાને કીધું કે સરકાર દ્વારા અહીંથી પુલ બનાવી દેવામાં આવશે એટલે હવે માણસો રે અત્યારે હોડીમાં નહીં બેસે પુલ ઉપર જઈને સામે કાંઠે વહી જાય તો તારું શું થાય તો સાહેબ જે દર રૂપિયા ઉઘરાવી અને જે પોતાનું ગુજરાન હલાવતો હતો એ હુડકાવાળો જવાબ આપે છે કે મારું તો જે થવું હોય એ થાય પણ લોકોનું તો સારું થા ને आ मानसाई से एक आजमीनी गजल ने मापू गुजरता है मेरा हर दिन मगर पूरा नहीं होता मैं चलता जा रहा हूं सफर पूरा नहीं होता और खुदा भी खूब है और भगवान की मूर्त भी सुंदर है खुदा भी खूब है भगवान की मूर्त भी सुंदर है जब मां नहीं होती तो घर पूरा नहीं होता और वो चोटी की बनावट हो या टोपी की सजावट વો ચોટી કી બનાવટ હો યા ટોપી કી સજાવટ બિના ઇન્સાનિયત કે કોઈ સર પૂરા નહીં હોતા આપ બધા જે મને શાંતિથી સાંભળો એ બધા આપશોનો ખૂબ ખૂબ આભાર આવા જ નવા જોક્સ જોવા માટે સાંભળવા માટે રામ ઓડિયો જોક્સની યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયો લાઇક કરજો શેર કરજો તમારા ગ્રુપમાં ફોરવર્ડ કરજો અને એફ બી ઉપર અમારું પેજ છે રામ ઓડિયો જોક્સ